રાજનીતિની પીચ પર જ્યારે ફટકાબાજી કરવાની વાત આવે ત્યારે દરેક નેતા સ્ફોટક બેટ્સમેન બની જાય છે. પાલનપુરના ગઢ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ક્રિકેટ પર હાથ અજમાવ્યો. જ્ઞાનીબેન ઠાકોર અને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ બેટ લઈને મેદાનમાં ઉતર્યા. વિરોધીઓ પર સઠીક પ્રહાર કરવા માટે જાણીતા જ્ઞાનીબેને ક્રિકેટના મેદાનમાં રાજકીય રમત રમી. લેઉવા પાટીદાર સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના લોકાર્પણ વખતે જ્ઞાનીબેને કહ્યું કે ક્રિકેટ ખેલદિલીથી રમાય, ભાજપે પણ ચૂંટણીમાં ખેલદિલીથી ઉતરવું જોઈએ. સાથે તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે બનાસકાંઠામાં એક વ્યક્તિનું આધિપત્ય ખતમ કરવા માટે આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત જરૂરી છે. કે બેન, આ ચૂંટણી તમે લડો અને અમે તમારી સાથે છીએ અને બનાસકાંઠાને એક વ્યક્તિની ગુલાબીમાંથી બહાર કાઢવાનો છે, ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે જે પક્ષને માનતા હો, જે વિચારધારાને માનતા હો, અને એટલા માટે હું કહું છું કે આ ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી. જો ભાજપ કોંગ્રેસની ચૂંટણી હોત તો જેને ડમીને ટિકિટ આપી દે, ડમી ઉમેદવાર, એ એક રૂપિયાના પણ ભાજપના સભ્ય નથી, એમને વિચારધારા સાથે પણ કાંઈ લેવા દેવા નથી. ત્યારે આ ચૂંટણી માત્ર એક વ્યક્તિની છે અને એ વ્યક્તિ એ સત્તાનું કેન્દ્ર બધું એક ઠેકાણે ન થાય. ડેરી હોય, બેંક હોય, હવે સંસદ હોય, ત્યારે બધું જ એક ઠેકાણે હોય ત્યારે લોકો કામ કરવા માટે એ સત્તાનું વિકેન્દ્રીકરણ હોય તો જ થાય.